સંસ્કારી નગરી નવસારીમાં હાર્દિક સ્વાગત છે. ત્યારે થોડું બદલવાનું મન થાય, મિત્રોની નગરી નવસારીમાં હાર્દિક સ્વાગત છે. આજે થોડોક સમય પ્રભુને નામ કરવો છે. ભૈરવથી શરૂ થયેલો આ કલરવ બહાર સવારનું આરતી ટાણું અને અંદરની પણ આરત એનું દીવા ટાણું છે. એને સંમિલિત કરવું છે, સંકલિત કરવું છે, એકત્રિત કરવું છે. આસ્તિક અને નાસ્તિકની ભેદરેખાઓ ભૂંસીને થોડા ઈશ્વરમય બનવું છે.
પ્રેમની ચરમ સીમા ઉપર ભક્તિ છે, ભક્તિની ચરમ સીમા ઉપર સમર્પણ છે, સમર્પણની ચરમ સીમા ઉપર એક ઓમકાર શૂન્ય છે, જ્યાં કશું જ નથી, બધું જ લખેલું ભૂસી નાખવાની તૈયારી છે, સ્લેટ કોરી કરી નાખવી છે, અને કોરી થયેલી સ્લેટ ઈશ્વરને જ સમર્પિત કરવી છે. અને એને કહેવું છે કે અમારા આ સમજણના કક્કો બારાખડી અને ભૂસી નાખ. એને કહેવું છે કે અમારી સાથે તું પણ દોસ્તી કર. અમે હૈયું લંબાવ્યું છે, તું હાથ લંબાવ. અમે શિયાળાની સવારે હૂંફ લઈને આવ્યા છીએ, તું એ હૂંફ સાથે સવારનો રાસ રમ અને અમારા અંધકારને રાસ કર. અમારી ગતિ, અમારી મતિ, અમારી પ્રગતિ જે કંઈ તે નિશ્ચિત કરી હોય એનો રસ્તો ઉજળો કરી આપ. કવિ સુંદરમ એક કવિતામાં કંઈક આવું લખે છે, એનો ભાવાર્થ કંઈક એવો છે કે એક વ્યક્તિ, જાણે કે કવિ પોતે જ, પૂજા કરવા જતી વખતે પૂજાની થાળી લઈને જાય છે. પૂજાનો સામાન છે પૂજાપો, ફૂલો છે. એમાંથી એક ફૂલ વાયરાને કારણે નીચે પડી જાય છે મંદિરે પહોંચવાની ઉતાવળ, અને પેલું નીચે પડી ગયેલું ફૂલ કવિને કહે છે કે મને ભૂલી ગયા, હું ઉગ્યો છું જેના માટે એનું સરનામું, એનું વર્તુળ પૂરું કરવું છે મારે, મને સાથે લઈને નહીં જાઓ. અને કવિ ફૂલ લે છે, ત્યાં ફૂલ સાથે ચોંટેલી પેલી ધૂળ બોલી કે એકલું ફૂલ જ, હું કેમ નહીં, ત્યાં તો કંકર અને શંકર બધું એકમેવ છે, હું શું કામ નહીં. કવિ એને સાથે લઈ જાય છે ત્યારે એની આજુબાજુના ઝરી ઝાંખરા કાંટા બોલ્યા કે અમારો શું વાંક, અમારો વાંક એટલો જ કે અમે કોઈકને નડવા માટે જન્મ્યા છીએ, પણ તમે એ તો જાણી લો કે અમને ખબર જ નથી કે અમે પથ્થર છીએ. નામ તો તમે પાડ્યું કે આને પથ્થર કહેવાય, આને ઉંબરો કહેવાય, આને મૂર્તિ કહેવાય, આને શિલ્પ કહેવાય, અમે તો અંદરની સ્ફૂર્તિ છીએ. અને કવિ ધીરે ધીરે વિચારે છે કે આ બધાને સાથે કેવી રીતે લઈ જવું, લઈ જવા. અને છેલ્લી બે પંક્તિમાં કવિ એમ લખે છે, અને મારી બાથે બળ ન રહ્યું ત્યારે હું કગર્યો. હવે આ બધાને સાથે લઈ જવાનું બળ નથી રહ્યું ત્યારે હું જ કગર્યો, અને મારી બાથે બળ ન રહ્યું ત્યારે હું કગર્યો. હવે તો લઈ લે આ અખિલ જગ, એ માર્ગ જ રહ્યો આખી જગને, હવે તું જ સાથે લઈને ચાલ, હું તો એક નિમિત્ત છું. આજે થોડાક સમય માટે હું એક નિમિત્ત છું, થોડીક શ્વાસની પત્રોચ્ચારી કરવી છે, સવારના સ્વરમાં ઈશ્વરને ઘૂંટવો છે. આપણે બધા જ કોઈક ને કોઈક દવાઓથી ઘેરાયેલા છીએ, અને આપણે દવાની દુકાને જઈએ છીએ. દવાની દુકાને જતા આપણે એ તપાસ નથી કરી કે દવાની દુકાનમાં એવી ઘણી બધી દવાઓ છે જે આપણા કામની નથી, પણ એવી દવાઓ પણ છે જે આપણા જ કામની છે. ઈશ્વર આવા કેમિસ્ટ જેવો છે, એની પાસે બધી જ દવાઓ છે, આપણા કામની જ્યારે હશે ત્યારે એ આપણને આપે છે. આપણી ધીરજ, આપણી સમજણ શાન ગુમાવે ત્યારે આપણે જેને સંસાર કહીએ છીએ એમાં આપણે દોડતા થઈએ છીએ. આવો આજે ઈશ્વરને દોસ્ત ભાવે
લખેલા પત્રો અનુભવવા છે. વર્ચ્યુઅલ થી સ્પિરિચ્યુઅલ થવું છે. જે આભાસી છે ત્યાંથી, જે વિરોધાભાસી છે ત્યાંથી થોડા અભ્યાસી થવું છે. બહિર્મુખ થવાની જગ્યાએ અંતર્મુખ થવું છે. સરનામા સાથે ભૂલા પડવું છે. આપણે બધા જ ઈશ્વરને પત્ર તો લખીએ છીએ, પણ નીચે સરનામું સંસારનું હોય છે, એટલે આપણા પત્રો પહોંચતા જ નથી. આજે એને પત્ર લખવા છે સરનામા વગર. લખ્યા પછી કાગળની આસપાસ કોરી જગ્યા રહે, એ કોરી જગ્યામાં ઈશ્વર ઉકેલી શકે એવી લિપિને આ લખવી છે. થોડાક સમય માટે સ્વરનું એકાંત અને શબ્દનો પ્રાંત એને કિનારે વહેવું છે. દરિયો ક્યારે શરૂ થયો અને મોજા ક્યારે શરૂ થયા એની ખબર ન પડે એમ આજે સ્વરલીન અને શબ્દલીન થવું છે. મોજા કિનારે આવે છે ત્યારે વિખેરાઈ જાય છે, એમ વિખેરાઈ જવું છે. અને પછી એ વિખેરાયેલા મોજા પાસે થોડાક પરપોટા રહે છે. એ પરપોટામાં ઈશ્વરને કહેવું છે કે અમારો અવકાશ છે, તું એનું એકાંતમાં રૂપાંતરણ કર, અનુવાદ કરી આપ તારી ભાષામાં. તું તો બધું જ જાણે છે, તને માન સન્માનથી નથી બોલાવવો. એક દોસ્ત બીજા દોસ્તના ખભા ઉપર હાથ મૂકીને જેટલી સહજતાથી વાત કરે એટલી સહજતાથી તને પત્રો લખવા છે. અમારામાં રહેલા તને ઘૂંટવો છે. પ્રાર્થના અને યાચનામાં ફેર છે. ભયથી થાય, સ્વાર્થથી થાય, એ કોઈ દિવસ ભક્તિ નથી. સ્વાર્થથી થાય એમાં ક્યારેય પરમાર્થ નથી. યાચના તો આપણા પ્રિસ્ક્રિપ્શન જેવી છે. મંદિરે જઈએ છીએ અને કહી દઈએ છીએ કે આટલા કામો મારા માટે બાકી છે, તમારે કરવાના, પૂરા કરજો. એવું લાગે કે જાણે ઈશ્વર આપણો સેક્રેટરી ન હોય. સહેજ ઊંડા ઉતરીને વિચારવું છે આજે. અનુભવવા છે પોતાના શ્વાસને અને એ અવસ્થા સુધી પહોંચવું છે જ્યાં ઈશ્વર અને આપણા શ્વાસની ગતિ એક જ હોય. એને જ કહેવું છે કે શબ્દોમાં તારે તને અનુભવવો હોય તો આ શબ્દ પણ તારા, સ્વરમાં તારે તને અનુભવવો હોય તો આ સ્વર પણ તારા. અમે આજે સરનામા વગર તને ટપાલ લખી છે. તું વર્ધી ટપાલે ત્રિશુલ મોકલે, મોરપીચ મોકલે, કે તારે જે કંઈ મોકલવું હોય તે મોકલે. અમારે તારા જવાબની રાહ પણ નથી જોવી. પત્ર લખાઈ જાય અને પ્રેમી નીચોવાઈ જાય એમ નીચોવાઈ જવું છે. આ 10-11 મહિનાના ગર્ભને પ્રભુને પત્ર દ્વારા એક સંદર્ભ આપવો છે. આવનારા સમયના હૃદયમાં જાતને સ્વયં ધબકતી કરવી છે અને અનુષ્ટુપના એક ચરણમાં કરાયેલી 4 શબ્દો 8 અક્ષરની પ્રાર્થના ગુંજતી અને ગાજતી કરવી છે. યથા યોગ્યમ તથા કુરુ, તને જે યોગ્ય લાગે તે કર. એને જે યોગ્ય લાગે છે એ તો કરે જ છે. એટલે જ વહેલી સવારે ઊઠીને નહીં જાગીને આવ્યા છીએ. ઉઠી જવું એ તો બહુ જુદો શબ્દ પ્રયોગ છે, જાગી જવું એ સાચો યોગ છે. જાગ્યા પછી જીવંત રહેવું એ સવારનો સાચો પ્રયોગ છે. આવો, ધુમ્મસ સાથે ધૂપનો મૈત્રી કરાર થયો છે ત્યારે ભીતર ઉતરવાની શરૂઆત કરીએ.
જેના શબ્દોમાં વીન છે અને ભાવ છે, એ બંને જ્યારે ભક્તિમાં તલ્લીન બને છે ત્યારે માત્ર રહે છે સમર્પણ. ભાવિન શાસ્ત્રી પાસે શાસ્ત્રી હોય તો વચ્ચે એક એવો વ્યક્તિ હોવો જોઈએ કે જે બધું જાણતા હોય અને આપણે એના સુધી પહોંચવાના રસ્તાઓમાં અડચણ ના આવે. આજનું સ્વરનું જીપીએસ ભાવિનભાઈને સોંપું છું અને પછી પત્રની સંહિતા અનુભવવાની સાથે મળીને શરૂઆત કરીશું. હર સફર કી શરૂઆત એક નયે મકામ સે હોતી હૈ ઓર જહાં પર મંઝિલ મિલતી હૈ વહાં સે નયે રાસ્તે શરૂ હોતે હૈ. પત્ર કા સફર જો શરૂ હુઆ વો કુછ દિન પહેલે શરૂ હુઆ ઓર જબ યે સોચા કે પત્ર હોગા કૈસા તો ફિર યે સોચા કે પહેલે તો જો કઠિનાઈ આયેગી વો ભાષા કી હોગી. વો ભાષા યે હૈ કે ગુજરાતી ઓર હિન્દી. लेकिन फिर मैंने सोचा कि अगर पत्र खुद को ही लिखना है तो भाषा क्या है. शायद हम उस पत्र की बात कर रहे हैं जिस पत्र को मीरा ने लिखा और कहा, बहुत प्यार से कहा कि प्रीतम का कुछ दोष नहीं है, वो तो है निर्दोष. प्रीतम का कुछ दोष नहीं है, वो तो है निर्दोष. अपने आप से बातें करके हो गई मैं बदनाम. शायद वही पत्र है और शायद हमें खुसरो ने यह कहा कि छाप और तिलक सब छीन ली जब तो उसे निकाल निकाल दिया. जब मैं आ रहा था तो एक लाइव पत्र लिखा जा रहा था, वो मैं सुनते सुनते आया. अजान हो रही थी, हर रोज इस अजान के वक्त कुछ न कुछ पत्र लिखे जाते हैं. एक पत्र मैं लिखने की कोशिश करता हूं इस गाने के जरिए. चौखट पे हम हो निगाहें
वरना चौखट पे हम आपका नाम लेके मर जाएंगे ताजदारे हरम खाके तूफान है बिजली योगा है दर सख्त मुश्किल है आका किधर जाए हम हो निगाहें करम वरना चौखट पे हम आपका नाम लेके मर जाएंगे ताजदारे हरम ताजदारे हरम ताजदारे हरम प्रिय प्रभु सेंट पैट्रिक नू एक वाक्य से हे परमात्मा मारा पर एवी कृपा करो कि आजना दिवसे जे कोई मारा संपर्क में आवे ए संपर्क ने कारणे जराक वधारे सुखी बनी ने जाए आ विधान तमने पण लागू पड़ी शके छे बोलो मळवा आवो छो ने व्यक्ति खूबज गमवा माने वधारे पड़ती अंगत थवा माने पछी तमेनु संबोधन ओगलीने तुमा परिणमतु होय छे तने प्रार्थनामां शोध्यो मारा मनकामां शोध आदरी तारी बहारना दृश्यो साथे कीटा करी परंतु कोई मोटो मानस एपॉइंटमेंट आपीने आत्मीयता वगर मळतो होय एवुं लाग्युं तने दोस्त तरीके स्वीकार्यो फोन जोड़िया वगर बात करी तारी साथे तने श्वास मा भरी ने खुल्ला रस्ते चालवा निकली पड़े हवे बधामा मने तारो अवाज संभळाय छे पवननी दरेक अदामा तारो मिजाज परखाय छे कुदरतनी बधीज कळाओ तारी मौन वाणीनो मुखर प्रदेश लागे छे दृष्टि तारी सृष्टि ने जुदा एंगल थी जोवा लागी छे तारी प्रकटेली पृथ्वी पर दुख छे ज नहीं दुख ए तो एक मानसे बीजा मानस ने आपेली भेट छे तू तो अमने जीवन आपवामां माने छे अने जीवन ए तो आनंद थी वीतावानुं वेकेशन छे मारी पासे मीराबाई नुं गीत नथी एकतारानुं संगीत नथी बधुं ज भूलीने तारी पासे आवी शकुं ए शक्य पण नथी कारण के तेज मने व्यस्त राख्यो छे हा मारी पासे सवारे उठवानो अवकाश छे पण नरसिंह मेहतानो प्रभातियो नथी करतालनो कलरव नथी जीवननी नजीक जता उत्पन्न थयेलो कपराट छे मारा माथा पर कशुं ज नथी छताय मोरपीछनी हळवाश नथी तारी पासे तने आपवा जेटलुं स्मित छे बचावीने राखेलो उमळको छे तू मळीश त्यारे तने पंखवा संघळी राखेलुं વ્હાલ છે કોક ખૂણે ફંફોશીશ તો પ્રતીક્ષા પણ મળી આવશે હું આજનો માણસ છું તારું સાહસ છું બોલ મારી સાથે દોસ્તી ફાવશે ને લિખિત તારામાં ઓગળવા મથતો હું कभी अस्त के सहारे हो
कभी दिन के चांद तारे, कभी दिन के चांद तारे, तुझे वास्ता खुदा का जरा देखने तदबीर, तुझे वास्ता खुदा का घबरा के मर जाए, घबरा के मर जाए, सब इज़र गम के मारे, सब इज़र गम के मारे, सब इज़र गम के मारे, कभी गम से સંબોધનની નહીં આત્મ સંશોધનની જરૂર પડે, ખોવાઈ જવું પડે પોતાનામાં, માધવ માધવ ભજતા ભજતા ખરેખર તો તમે જ માધવ બની ગયા છો. સાચું કહું છું, તમારો ચહેરો દર્પણમાં જોઈ લેજો. તમને ક્યારેય ગુસ્સો ન આવ્યો? કૃષ્ણએ તમારી ખૂબ પરીક્ષા કરી. એનો સ્ટ્રીટ લાઈટના અજવાળામાં ઉછરેલી સંસ્કૃતિને ચાંદની રાતના અજવાળાની ખબર તો ક્યાંથી હોય? તમે પ્રેમ કર્યો જ નથી, તમે જે કંઈ કર્યું ને એ પ્રેમ છે. ગઈકાલે સ્વપ્નમાં તમારો એકતારો ઉછીનો લઈને કૃષ્ણને ભજવા બેઠો અને એકતારાએ કહ્યું, આ આંગળીઓ મીરાની નથી, હું નહીં માગું. મીરા, માધવ મળે તો એને કહેજો કે મારે મીરા બનવું છે. લિખિતા, તારા વાલનો વારસદાર. અમે તારા
मन भीतर छोड़ायो, मार्ग मार्ग अटवायो, हे गमना पड़े रे ने, हो गमना पड़े रे ने, ठाकुर तारा धामनी रे, भूमि रे दखावी बच्चे बच्चे मजा पड़े तो दाद ने तालियों नो भाल वर्षावता रह जो कारण के आपने स्वर्ग मा नथी जो कारण के स्वर्ग मा आंसू नथी आंसू छे ये जग्याए जीवन छे अने जीवन ने मानवा माटे आपने आ सवारे उपस्थित थया छे आपनी जात साथे एकत्रित थया छे એટલે આ 10-11 મહિના પછી તખ્તા ઉપર પરફોર્મ કરીએ છીએ ત્યારે રંગદેવતાને પણ પત્ર લખીએ છીએ અને એટલે જ ઈશ્વરને કહેવાનું મન થાય પ્રિય પ્રભુ તું કેટલું બધું માણવાનું ચૂકી ગયો છે વરસતા વરસાદમાં ચાની ચુસ્કીઓની મજા જન્મ દિવસે મિત્રોની સાથે મળીને કેક કાપવામાં આવતો આનંદ રવિવારનો લોંગ ડ્રાઈવ વિમાનની બારી પાસે બેસીને આકાશના કાનમાં ફૂંક મારવાનો વૈભવ દરિયા કિનારાના છબછબિયા અને રેતીમાં રમવાનું ઘર ઘર ગમતી વ્યક્તિને ગુલાબ આપતી વખતની મોજવાણી તને ચડાવેલો પ્રસાદ પણ તારા ભાગમાં ક્યાં આવે છે પણ અમે કશું માણવાનું ચૂકી ન જઈએ એનો ખ્યાલ તું ચોક્કસ રાખે છે દુઃખના સેલથી જ સુખનું અજવાળું ટોર્ચ બને છે વરસાદ થઈને તું વરસતો ન હોત તો ચુસ્કીઓની મજા જ ન પડી હોત કેક કાપવાની મજા તું ઉંમર વધારે છે માટે આવે છે દરિયો હોત જ નહીં તો છબછબિયાનો શું થાય ઘર ઘર રમવાના દિવસો દરિયાની રેતીમાં આજે પણ ફંફોસું છું રસ્તાઓ તારા સુધી આવીને અટકે છે આકાશ તારો અવકાશ છે ગુલાબ તારી દેણગી છે પ્રેમ તારી બંદગી છે અમે આટલું બધું માણી શકીએ છીએ એમાં તારો જ હાથ છે તારો જ સંગાથ છે તારો ખૂબ ખૂબ આભાર લિખિત તારામાં ઓગળવા મથ્યો શૈશવ ડૂબ ચલે રે મેરી આસ કે તારે કેસે પહોંચું પી કે દ્વારે ડૂબ आस के तारे कैसे पहुंचूं पी के द्वारे बिरहा की मारी देखूं रह दिहारे दो नैनों के दीप जलाए जलूं तेरे प्यार में करूं इंतजार दिया किसी से कहा जाए
याद दिहारी मोरा मन तड़पाए सारी रहना नींद नाए याद दिहारी मोरा मन तड़पाए सारी रहना नींद नाए बिरहा के मारे देखूं राह बिहारी दो नैनों के दीप जलाए जलूं तेरे प्यार में करूं इंतजार दिया किसी से कहा પત્રોની વચમાં એક પત્ર રાધાએ આપણે નામ લખ્યો છે રાધાજીએ મોકલાવ્યો છે આપની સમક્ષ રજૂ કરું છું લખવું છે મારે બસ લખવું છે કારણોમાં પડ્યા વગર કારણો શોધ્યા વગર લખવું છે સંબોધન વગર લખવું છે જે વાંચે છે એના માટે લખવું છે જે મને અનુભવે છે એને મારા જીવનમાં રસ પડશે જે મારા માટે જીવે છે એને મારા પ્રેમમાં રસ પડશે જેને માટે હું કલ્પના માત્ર છું એને માટે મારું લખવું આંતરયાત્રા રહેશે જેને માટે હું કવિતા છું એને મારા લયમાં રસ પડશે મારે બધા માટે લખવું છે ચારે બાજુથી મને પામી શકો માટે લખવું છે 5000 વર્ષ પહેલા કૃષ્ણની સામે જેટલું બોલી જે બોલી એ તમે ક્યાં સાંભળ્યું છે વધારે તો હું મૌન રહી એ કૃષ્ણ સિવાય કોઈએ ક્યાં સાંભળ્યું છે શબ્દો ગૌણ છે મારા માટે કૃષ્ણ જ મારું સાર સર્વસ્વ કૈલાસની શાંતિ મારા જીવનો અચંબો અને રોમાંચ કૃષ્ણ આ લખું છું ત્યાં સુધી એને મળવાનો તલસાટ કૃષ્ણ અચંબો કૃષ્ણ મારામાં જીવતી પ્રત્યેક પળમાં જે જળહળે છે તે કૃષ્ણ તમને આ ઈમેલ યુગમાં ક્યાંથી ખબર પડે કે પત્રો આંખોથી લખાય અને વંચાય પણ ખરા ઈ ક્લાઉડનો બ્લુ રંગ અને ડબલ ટિકનો બ્લુ રંગ મારા કાનુડાના મોરપીચ પાસેથી તમે ઉછીનો લીધો છે અપલક આંખો રાખીને કાનુડો આવવાનો જ ન હોય છતાં એનું ધ્યાન ધરીને રાહ જોવાનો મહિમા કોણ સમજાવશે તમને સેકન્ડે સેકન્ડે ટાઈમ ટેબલ અને અલાર્મ સાથે જીવનારા તમને મારા ઘેલા શ્યામની પ્રીતનો અંદાજો તો કેમ કરીને આપું તમે એની રાહ જુઓ છો એના અવતારની રાહ જુઓ છો અવતાર ધારણ કરીને આવે એ જ કૃષ્ણ મને તો ગોકુળ છોડીને ગયો પછી મળ્યો નથી તો મારે માટે શું ગોકુળ સુધીનો જ પ્રેમ એ તો બધા જ સ્વરૂપમાં પોતાને ઢાળીને જીવે છે ને તમે એના દરેક સ્વરૂપોના ભાગલા પાડીને જીવો છો જન્માષ્ટમી આવશે ને તમે એને પારણામાં ઝૂલાવશો કૃષ્ણ એમ થોડા આવે એની રાહ જોવામાં જ એ ઉત્પ્રોત છે એને પામવા માટે ચૂપ થવું પડે યમુનાજીને કિનારે ધૂપ થવું પડે હિંચકાની દોર બનવું પડે અસ્તિત્વમાં ઓગળી જવું પડે કારણ કે એ સ્વયં અસ્તિત્વ છે કૃષ્ણના કહેવા ઉપર જીવનના અંતિમ વર્ષો
મારા ભાઈઓ સાથે બરસાનામાં વિતાવતી હું. વૃંદાવન યમુના કાંઠે નિકુંજમાં આવી ઓધવ જોડે સંવાદ કર્યો. ઓધવે શ્યામ શ્યામા યુગલની સ્વરૂપની ઝાંખી થઈ જોઈ અને અશ્વસ્થ વૃક્ષ નીચે ધ્યાનસ્થ અવસ્થામાં રહેલા મારા દેહને અગ્નિ સંસ્કાર આપ્યો. પેલી તરફ પ્રભાસ કાંઠે હિરણ કપિલા નદીના સંગમ તીર્થે, બીજા અશ્વસ્થ વૃક્ષની નીચે અર્જુને કૃષ્ણના પાર્થિવ દેહના અગ્નિ સંસ્કાર કર્યા. મૃત્યુ પણ એક જ સમયે આવ્યું, કારણ જીવ એક જ હતો, એકબીજામાં ઉત્પ્રોત હતો. હું જન્મી કૃષ્ણની પહેલા બરસાનામાં. એના જન્મ વિશે ઘણી લોકવાયકાઓ છે. કોઈ મને મુખ્ય ગોપી કહે છે, તો કોઈ મને કૃષ્ણના અવતાર કાર્યનું માધુર્ય, કોઈ મને શ્રીદામન દ્વારા શાપિત ગણે છે, અને કોઈ ધારા માને છે, પૃથ્વીથી પૃથ્વી પરથી કૃષ્ણ તરફ વહેતી ધારા, એ જ પછી રાધા બની. મારા હોવાનું સરનામું ગોપી જ છે, કારણ કે હું ગોપીઓ પૈકીની એક છું. મને બધા મુખ્ય ગોપી કહે છે, પણ હું તો આસક્તિ અને ભક્તિ છું કાનુડાની. મુખ્ય અને ગૌણમાં મને રસ નથી. ભાગલા પાડીને જેને જીવવું હોય તે જીવે, હું તો સળંગ સૂત્ર છું. વાયકા પ્રમાણે રામ સીતાને જોઈને દંડકારણ્યમાં રહેતા 16,000 ઋષિઓ મુક્ત વિમુક્ત બન્યા. બધાને એક જ ભાવની ઉત્કટતા જાગી, અમે રામ સીતા થઈને પૂર્ણપણે પામ્યા. આ તીવ્રતા, હૃદયમાં રમતો આ ભાવ ઈશ્વરના આશીર્વાદ સ્વરૂપે એ 16,000 દંડકારણ્યના વાતાવરણમાં રહેતા ઋષિઓને ફળ્યો, અને આ ઋષિઓ કૃષ્ણાવતારમાં ગોપી રૂપે પ્રગટ્યા. બીજી વાયકા પ્રમાણે ઋચાઓ જે પ્રભુની વાણીમાં વેદોમાં પ્રગટી છે, એ જ પછી ગોપીઓ સ્વરૂપે જન્મ ધારણ કરે છે. ઋષિઓનું તપ ગોલોકમાં પહોંચીને ગોપીઓ બને છે. આ બધા મારા પ્રાગટ્યના અણસારા છે. આ બધાની સાથે જીવન વિતાવ્યું મેં, પણ આખું તો કૃષ્ણમાં રહ્યું. કેટલા પ્રસંગો, વાતો, કથાઓને યાદ કરું. આ બધું જ યાદ એટલા માટે આવ્યું કે આજે માણસ બીજા માણસને સ્વાર્થથી ચાહે છે, શરતોથી ચાહે છે, દેખાડો કરીને પ્રેમ કરે છે. પ્રેમનું સરળ અને ગહન સ્વરૂપ બધા મને માને છે. આજે એ જ સ્વરૂપ શબ્દો થઈને અવતર્યું છે તમારે માટે. મારે ફરીથી મારા અવતારને શબ્દ દેહે જીવવો છે. કલ્પના અને મનના વિચારથી પ્રગટે એવું બધું જ, ભલે કલ્પના હોય, વિચારો હોય, પણ એમાં શ્રદ્ધા, સત્ય અને પ્રેમ ભરે છે, ત્યારે એ રાધા બને છે. તમારા બધાની આંખોમાં ઢોળાયેલી હું આજે મને જ વાંચવા નીકળી છું. કૃષ્ણ મારો હાથ ચાલે છે. બાળકને એકડો ઘૂંટાવે, બારાકડી ઘૂંટાવે, એમ મને મારી કથા ઘૂંટાવે છે. એનો હાથ મારા હાથ પર છે, અને મારો હાથ એના હાથની નીચે. પેન જાણે સ્વયં પ્રેમ થઈને શબ્દમાં નિસરે છે. અદ્વૈત એટલે આજ કૃષ્ણ સાથે હોય તો ફરીથી જીવેલું લખવાની મજા જ. લિખિતમ તમારી રાધા.
तारा भी ना शाम एक लड़ लागे रास रमवानी वेलो तारा भी ना शाम एक लड़ लागे તને ધર્યું હતું કે મને ઉત્તર હજુય વણ ઉકલ્યો છે. લચી પડેલી ડાળીને પકડીને મારા ખિસ્સામાં ટવકો મૂકી આપ્યો હતો. એ ટવકાની સુગંધ આજે અકબંધ છે. હવે હયાતીનો ઉત્સવ તારી સફળતાને કારણે વધુ રસપ્રદ બન્યો છે. આસપાસમાં શ્વાસ શ્વાસમાં રોમ રોમમાં મારું હોવું તારાથી છલકે છે. હવે અરીસામાં હું મને જોવા જાઉં છું ત્યારે તું દેખાય છે. આપણી વચ્ચે આરપાર નીકળી ગયેલો પારદર્શક સંબંધ છે. સંબંધોથી થાકી જઈને તારા સુધી પહોંચવાનું ક્યારેય નથી પામ્યું. તારી સાથે વાત થયા પછી સમાધાન થવા માંડે છે, વ્યવધાન ઓછા નડે છે. તારી સાથે વાત કરું છું ત્યારે ફક્ત તું અને હું જ હોઈએ છીએ. મળવાનું સ્થળ, મંદિર, સપનું, ઘરનો ખૂણો કે પછી ગમે તે હોય, તને મળું છું પછી એકાંતથી મારું અસ્તિત્વ તરબતર હોય છે. પણ હું તને રોજ મળું છું અને મારું એકાંત અકબંધ રહી જાય છે. તને ક્યારેય મંદિરની બહાર નીકળવાનો સમય નથી મળતો? ક્યારેક તારું બનાવેલું તારી આંખોથી જોતો ખરો? બહાર પડેલા કોઈના પણ ચંપલ પહેરવાની તને છૂટ છે. તને મારી સ્કૂલ બતાવીશ, ઘરના ખૂણામાં પડેલી સાયકલને ફરીથી ચલાવીશું, એકાદ પિક્ચર પણ જોઈ આવીશું. બસ મારું બાળપણ તને વિતાવવાની તક આપીશ. એ બહાને હું મારા બાળપણને પણ મળીશ. તને મળવાની પૂર્વ શરત, બાળક જેવું હૃદય હોય એ જ ને, એવું મેં સાંભળ્યું છે. તારું શું કહેવું છે? લિખિત તારી હયાતીનો ઉત્સવ. સ્મશાન
संग राखो सदा भूत तोड़ी भले तिलक करो कंठे विष धरो अमृत आपो दया करी शिव दर्शन आपो खाली प्रभु भक्ति ना प्रोग्राम में मारे ने अंकित भाई बोलवाने में थी आपने गाय पण सकी छे अने पत्र लखवानो જે મુદ્દો છે તો અંકિતભાઈ સમજાવી દેશે પણ પત્ર પહોંચાડવાનો મુદ્દો મારી પાસે જે સંગીત છે લખી તો અંકિતભાઈ નાખશે પણ પહોંચાડી હું શકીશ એટલે સાથે ગાજુ કે શંભુ શરણી પડી रिश्ता तभी जुड़ता है जब अंकित जी जैसे लोग अंकित जी जैसे शख्स पत्र लिखते हैं भगवान को नहीं अपने आप को। प्रार्थना होती क्या है, कभी मांग हो ही नहीं सकती। मैं आपको थोड़ा और आगे लेकर जाता हूं। अंकित जी ने बहुत प्यारी सी बात कही, बहुत प्यारी सी बात, भक्ति आगे चल के समर्पण हो जाती है और जब समर्पण होता है तो अधिकार होता होता और होता ही है। और तभी ये कहते हैं कि मांगना है सो उस खुदा से। किसी को हालात क्यों बताए, किसी को अरमान क्यों दिखाए, तुम्ही से मांगेंगे तुम ही दोगे, तुम्हारे दर से लौ लगी है, ये सब तुम्हारा कर्म है आगा, जो बात अभी तक बनी हुई है। तुम्हारा विषय में, तुम्हारा विषय में विचारी लीधु, जरूरी जनायु त्या धारी लीधु। एक बाजु शंभु शरणे पड़ी, आम तो अंदर थी संचालक जागी गयो छे, अने पेलो पत्र मीमांसा काम एम कहे छे के ना आ रस्तो आजे नथी लेवानो, आजे जे पर छूं एमां ज रहे, एटले बेनी चढ़भड़ एवी चाली छे, पण हवे एना ज
સાનિધ્યમાં બેઠા છીએ પછી એ નક્કી કરાવે આપણે શું નક્કી કરવાનું. અને આમ શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી, આપણે બધા જ આ પ્રકારના વ્યવસ્થિત કપડા પહેરેલા ભિખારીઓ છીએ. માંગુ ઘડી રે ઘડી, અને એ પણ કષ્ટ કાપો, એ પણ મારું, બીજાનું ભલે વધારો, બીજાનું વધતું હોય તો હું સુખી છું પણ મારું વધતું હોય તો હું દુખી છું. અને આ એ છે કે આપો દ્રષ્ટિમાં તેજ અનુકૂળ. એકવાર તેજ આવે ને પછી ભેજ પણ આવે, પણ એ ભેજ આવે ને ત્યાં સુધી ના અવેજમાં જીવતા પણ આગળ પહોંચવું. એટલે આ અવેજને આપણે કેવી રીતે લઈએ છીએ. એક બાજુ મહિમના એમ કહે છે કે ઓમ શ્રી પુષ્પદંત ઉવાચ મહિમ્નમ પારંતે પરમ વિદુષો યજ્ઞ સદસી સ્તુતિર બ્રહ્માદીનામ અપિત દવસન્નાસ્તો ઈગિર. એક બાજુ શિવ છે, એક બાજુ શક્તિ છે. ચંડી પાઠના શકરાદયમાં એમ આવે છે કે શકરાદય સુરગણા નિહતે દિવ્યજીએ, અને એક બાજુ એ જ શક્તિ માર્કંડેય ઋષિ પાસે જઈને એમ કહે છે કે ઓમ યદ ભૂયમ પરમમ લોકે સર્વ રક્ષા કરમ ગુણામ. હું તને આજે બધા આ પ્રકૃતિના રહસ્યો ખોલું છું. આ રહસ્યો એટલે શું? એના માટે જ આપણે ભેગા થયા છીએ. ઈશ્વરે આપણને આંખ આપી, પણ શું જોવું એની પાંખ જ નથી આપણી પાસે. એ આવશે ને પછી અંદરની અનુભૂતિ અને બહારની પ્રગતિ બંને એકાકાર થઈ જશે. પ્રિય પ્રભુ, તારી પત્ર મૈત્રીને કારણે મારા ભાવ જગતને નવો વળાંક મળ્યો છે. સારું થયું માસ કાવ્યા. આમ પણ અમારા ચહેરાઓ બીજાએ જોવા જેવા નથી હોતા. તને અમારી આંખોને ઉકેલતા ક્યાં વાર લાગે છે? પત્રનો પ્રત્યેક અક્ષર મારા જન્માક્ષરના ખાના છે. તારી નજીક આવવાનો અનુભવ વધુ ગાઢ બનતો જાય છે. હવે ઉદાસ હોઉં છું છતાંય હસી શકું છું. હવે સામેવાળાની ઈર્ષા નથી આવતી. કોઈની ભૂલ હોય તો એનું ધ્યાન દોરીને માફ કરી લઉં છું. ગુસ્સાને તિલાંજલિ આપી છે, જુસ્સાને પ્રાધાન્ય આપ્યું છે. વિવેકને કારણે ચહેરા પર શાંતિ છવાઈ ગઈ છે. મિસ કોલ વાળી વ્યક્તિને સામેથી ફોન કરીએ તેમ ભૂતકાળની ભૂલોને ફરીથી મળું છું. માફી માંગું છું. તારા ઉચ્છવાસને શ્વાસમાં ભરું છું. તું મારી નજીક હોય એટલે આવું ન થાય તો જ નવાઈ. એક શ્વાસથી બીજા શ્વાસની વચ્ચે કેટલાય જન્મોના અંતરને કાપું છું. તારી હાજરીને કારણે થાક નથી લાગતો. તને મળું છું પત્રમાં, અક્ષરોમાં, શબ્દના નક્ષત્રમાં. તું મળીશ ત્યારે બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યાને ઉકેલવાની મથામણ કરીશું. અત્યારે તો આટલું જ, સૌથી વહેલો તું જ. કોઈની પાસે તારા વિશે પૃચ્છા કરું છું તો એના જવાબમાં મારું અજ્ઞાન પાંગરે છે. તું સાથે હોઈશ ત્યારે તને જોઈ શકીશ ખરો? મારા સુરદાસપણાને કામે લગાડવું પડશે કદાચ. એના કરતા તું મને મૃત્યુ પહેલા જ મળવા આવે તો? ક્યારેક પત્ર પૂરો થઈ જાય પછી એકાદ ઝળહળ ઝળઝળિયું કાગળ પર ટપકે છે. એની જાળમાં તારો રંગ દેખાય છે. જ્યારે તું આંખો સામે પ્રગટ થશે ત્યારે આપણી દોસ્તી દૂર વિદેશમાં વસતા મિત્ર જેવી નહીં રહે, બાજુના જ ઘરમાં રહેતા દોસ્ત જેવી હશે. જેને બૂમ પાડીને બોલાવીને સાથે રમવાની મજા લૂંટી શકાય એટલી નજીક હશે. હવે આંખોમાંથી આંસુ ટપકે છે ત્યારે આંખો આશ્ચર્ય નથી અનુભવતી. આંસુ પોતે આંખોને કેમ છો પૂછી લે છે. તું મને ઉકેલવાનો પ્રયત્ન કરે છે અને હું તને સમજાઈ જઉં છું. કાલે સવારે કુકડો સૂરજ થઈને ઉઠાડે એ પહેલા શિયાળાની કોણી કોણી ઠંડીની સાક્ષીએ તને ફરીથી હુંફાળું હુંફાળું મળીશ. લિખિતમ સવારની પ્રતીક્ષામાં.
नैनन में पलक डाक दोहे ना मैं देखू गैर को न तोहे देखन छाप तिलक सब झीरे तुझे नैना मिलई के छाप तिलक सब झीरे तुझे नैना मिलई के नैना मिलई के तुझे नैना मिलई के नैना मिलई के तुझे नैना मिलई के छाप तिलक सब झीरे तुझे नैना જે રસ્તા પર આગળ વધવાનું સાઇનબોર્ડ હોય ત્યાં અચાનક જ ડેડ એન્ડ આવે ત્યારે પ્રાર્થના કરીને છૂટી જવાનું નથી હોતું, નવા રસ્તાની પ્રતીક્ષાને તારો ઝરૂખો બનાવવાનો હોય છે. ભરોસો કદાચ આનું જ નામ છે. મારામાં ઉછરેલો તારો વિશ્વાસ મારી ઉંમર વધારે છે. દુનિયા એને અનુભવનું નામ આપે છે. પ્રત્યેક ઉગતો દિવસ બે હાથ ખુલ્લા કરીને તને ભેટવા માંગતા દોસ્તાર જેવો લાગે છે. આ પત્રોમાં તારા અસ્તિત્વનું અલ્લડપણું છે. મારી લાગણી પાસે કોઈ નિશ્ચિત નકશો નથી, પ્રામાણિક રસ્તો છે. પ્રત્યેક દિવસ નવા વર્ષે લીધેલા સંકલ્પોને યાદ કરાવે છે. સંકલ્પોને કારણે માણસ બંધિયારપણું અનુભવે છે. પૂર્વયોજિત નીતિ નિયમો પાસ પાસે ઉગેલા દિવસોને એક જ ઘરેડમાં જીવતા શીખવાડે છે. આ વર્ષે તારી જેમ જીવવું છે, બધું જ પાટી પર લખીને ભૂસી નાખવું છે. તારા સપનાનું સરનામું હૃદયના ચૂકી ગયેલા ધબકાર પાસેથી મળે તેની રાહ જોવામાં વિતાવવું છે. બે પાપણની ક્ષિતિજ વચ્ચે આકાર લેતી દુનિયા તારા નિરાકાર હોવા વિશે પ્રશ્ન ઊભા કરે છે, પણ નવો દિવસ તારા જવાબો લઈને ઉગે છે. મારી આંખો એમાં પ્રૂફ રીડિંગની ભૂલો ન શોધે એટલો ભરોસો રાખી શકું. લિખિત તારા નકશામાં, એટલે કે તારા ન હોવાના કશામાં.
मन के मेरे ये भरम कच्चे
मेरे ये कदम लेके चली है तो जाना वो जो मुझ में समाया वो जो तुझ में समाया मौला वही वही माया गुल फाया गुल गुल फाया गुल फाया गुल फाया गुल એક જ જણ ભણેલો હતો અને આખું અભણ ગામ અને બધાને દૂર દેશાવર પત્ર લખવા સંદેશો પહોંચાડવા માટે એને ત્યાં જવાની ટેવ અને જે ભણેલો માણસ હતો એ કોઈને પત્ર લખી આપતો જ નહીં એમ કહેતો કે ચાલશે તમે મને વાત કહી દો અને બધા એને વારંવાર પૂછતા કે તમે ભણેલા છો છતાંય કેમ પત્ર નથી લખતા આવું અભણ જેવું અમારા જેવું કેમ વર્તો છો ત્યારે એને જવાબ આપ્યો કે હું અહીંયા લખું તો ખરું પણ બીજે ગામ મારે જ વાંચવા જવું પડશે મારું લગભગ એવું છે પ્રિય પ્રભુ તારી ઉપરની શ્રદ્ધા ડગમગી જાય છે ક્યારેક ભરોસો આસ્તિકતાની મજાક ઉડાવે છે તારી રોજ પૂજા કરવા વાળા માણસો તારી ઉપર વિશ્વાસ ગુમાવી દે એ તને પોસાય છે એમને દુઃખી જોઈને તું પોસાય છે મારાથી પણ વધારે અહમ તારો લાગે છે ક્યારેક તારું વર્તન અસહ્ય હોય છે આવી પરિસ્થિતિમાં પણ યાદ તો તું જ આવે છે પણ તારી સાથે વાત કરવાનું મન નથી થતું સ્પીડ બ્રેકરની વચ્ચે વચ્ચે ક્યાંક રસ્તો હોય એટલી અડચણો અથડાતી રહે છે શ્વાસ રૂંધાઈ જાય એ હદ સુધીની ગોંગળામણ હોય છે આને જ તારું વાલ કહેવાતું હોય તો મારાથી તું સહન નથી થઈ શકતો પ્રેમથી ઝઘડતો જ્યારે ગુજરાતમાં કોઈ અભણ ભણેલાની વાત આવે અને સંગીતકારોમાં મને નારાયણ સ્વામી યાદ આવે એમનું પણ એવું જ હતું જ્યાં પત્ર લખીને નીકળતા હતા પછી બીજે જઈને એ જ પત્ર વાંચતા હતા બહુ સરસ રચના દાસ સત્તારની છે અને બહુ સરસ શેરો છે અંદર સાંભળજો कर दिया दिल टुकड़े मेरा तेरे निज दामार कर आह भरता हूं मेरी जल्दी दवा तैयार कर दिल तो टुकड़े हो गया सर घर से जा नीचे पड़ा कहता है फिर बेवफा अब मुझ पे तेरा वार कर देख ली उल्टी रस्म मैंने तेरे दर की पिया बाग ताज धरते हो पहले सर को उतार दिया अब आप हसी मझधार में मैया मेरी अब तो सतार इस पुरानी नाव को इस पार या उस पार कर दे
तेरी सूरत के काज फकीरी, लेकर फिरूं मैं जंगल में तेरी सूरत के काज फकीरी, लेकर फिरूं मैं जंगल में तेरी सूरत के काज फकीरी। पर कहते हैं ना, जब तक मेल नहीं है, भला तू है सागर तो मझधार में हूँ, मझधार में हूँ, तेरे दिल की कश्ती का पतवार में हूँ, पतवार में हूँ। चलेगी अकेले ना तुमसे ये नैया, ना तुमसे ये नैया, मिलेगी ना मंजिल तुम्हें बिन खेवैया, तो चले आओ जी, चले आओ जी, चले आओ, तूफान लेकर सहारा हो रहे गामीन, अब हम तो भये परदेसी, ये तेरा यहाँ कोई नहीं, ये तेरा यहाँ कोई नहीं। आपोने अनसारो, आपो आपोने अनसारो, अंतर्यामी अंतर कापो, आपो आपोने अनसारो, अंतर्यामी अंतर कापो, वावड़ मांगे छे वर्तारो, अंतर्यामी अंतर कापो, जन्मू त्यारे मळवा आवो, मृत्यु टाणे मुकवा आवो, जन्मू त्यारे मळवा आवो, मृत्यु टाणे मुकवा आवो, वच्चे जुरे छे जन्मारो, अंतर्यामी अंतर कापो, पहरी त्यारे आनंद आव्यो, आजे भारे पड़ी पागड़ी, पहरी त्यारे आनंद आव्यो, आजे भारे पड़ी पागड़ी, वर राजानो भार उतारो, अंतर्यामी अंतर कापो, एम थयुं के भले आवता एमा जीवन रसनो महिमा, एम थयुं के भले आवता एमा जीवन रसनो महिमा, तेथी लाव्यो छूं पड़कारो, अंतर्यामी अंतर कापो, नबळाईनी वात नथी पण एज खरी विश्वासो निकळी, नबळाईनी वात नथी पण एज खरी विश्वासो निकळी, माटे एने पण गणकारो, अंतर्यामी अंतर कापो, आपो आपोने अनुसारो, अंतर्यामी अंतर कापो। छूटा तीर जो उसके कमान से, जा लागे जित लगना, चोरी लिखी है भाग में तेरे, तो फिर क्या सोना क्या जगना, प्याला छिड़के अपने कर्म का, प्याला छिड़के अपने कर्म का, रंग दे सब संसार, इश्क का रंग है न्याला में, इश्क का रंग है न्याला में, इश्क का रंग है न्याला में, इश्क का रंग है न्याला, जी में तू जामे तू, जी तू जामे तू, मैं तू
प्याला छिड़के अपने कर्म का, प्याला छिड़के अपने कर्म का, रंग दे सब संसार हो इश्क दा रंग रे नारा मेरे, इश्क दा रंग रे नारा मेरे, इश्क दा रंग रे नारा मेरे, इश्क दा रंग रे नारा। परंपरा में तो राम सागर थी रामगिरी सुधीना अवस्थाओना प्रकारों छे, अने सवार करताल थी पड़े, सांज एकतार पर घोटाती होय, मोड़ी रात सुधी रणझणे एकतारो, अने एकतारो प्रभु ने कहते होय कि एक तारो बीजा कोई नो नहीं, अने आजे ए सवार गिटार ऊपर पड़ी, एटले मने एवुं लागे छे કે એક વર્તુળ પૂરું કર્યું સવારે, અને આપણે નિમિત્ત પ્રિય પ્રભુ મન શાંત થાય છે, પછી તરંગો વગરના જળ સમૂહ ઝળહળે છે, એકાંત તારો પર્યાય લાગે છે, બીજા માટે સાચવીને રાખેલો સ્નેહ કારણ વગર તારી તરફ દોરાઈ આવે છે, આખરે તો તને પ્રેમ કરું છું, એટલે જ ગુસ્સો પણ આવે છે તારા વર્તનથી, અતિ દુઃખ નિરાશાને નોતરે છે, મંદિરોમાં વધતી જતી ભીડ માણસોના મનને પણ ક્યાં વાંચી શકે છે, તને મંદિરમાં મળવા આવું છું ત્યારે આસપાસનું વાતાવરણ જોઈ ડઘાઈ જાઉં છું, પરંતુ જ્યારે તારી મૂર્તિ હસીને આવકારે છે ત્યારે આસપાસનું વાતાવરણ ઓગળી જાય છે, હવે તો કોઈ પણ સ્થળ હોય આંખ બંધ કરીને તને જોઉં છું, પછી દુનિયાના અવાજો નથી સંભળાતા, તારી પ્રાર્થનાનો અવાજ સંભળાતો હોય છે જે તારા મુખેથી વહેતી હોય છે, અને હું સાંભળતો હોઉં છું, લિખિત આંખો બંધ કરીને પત્ર લખતો એક તારાની વાત આવી છે એટલે બર્મન સાહેબને યાદ આવી ગયું, એસ ડી બર્મન કહેવાય કે જ્યારે એ બંગાળની સંસ્કૃતિ તમને નદી પર હોળીમાં એક નાવિક જતો હોય ને એ જે વાત છે બહુ સરસ, અને એ ક્યારે પણ એમના પ્રીતમ માટે નથી, કારણ કે સૂફી એવું કહે છે કે આશિક અને માશૂક જ્યારે એક થઈ જાય ત્યારે સૂફી સંગીત બને છે, અને સૂફી પ્રેમ સૂફિયાના બને છે, તો આ ગીત મને ખૂબ ગમે છે, આપણે પણ કોશિશ કરીએ. लहर लहर करती अपने
सुन मोरे बंधु रे, सुन मोरे मितवा, सुन मोरे साथी रे, सुन मोरे साथी रे, सुन मोरे खड़खड़ाट हस्ता मित्रों ने जोई ने तो याद आवी जाए छे त्यारे दीवालो वगरना मंदिरे स्थल वगरना सानिध्यमा तने मळवानी मजा फरके छे थई ने धजा जे अनुभव्यू छे एने भूली नथी जवू अने याद राखीने दोष पण नथी लेवो तारी आगळ कबूलात तारा कानमां कहेली आत्मकथा छे खुमारीने खंखेरी दऊं तो तारा कानमां कहेवानुं कई नहीं बचे मंदिरे आवीने तारा हाजरी पत्रकमां मारा जीवनना अंदेशाने पाको नथी करवो तने मारामां उछेरीने त्वचानी दीवालोमां तारुं मंदिर बनावुं छे कोई आवीने कोईनी निंदा करे त्यारे मारो कान अमलाय छे प्रतिभाव शून्य थई जाय छे तू चिंता ना कर मारी प्रार्थना बीजा थी आगळ वधवा माटे छे ज नहीं हूँ ज्यां छूं त्यांथी तारी आँखों में देखाता मारा चेहरा ने शोधवा माटे छे लिखित अमस्तु अमथु ओवारी गयेलो हूँ એના હું અવગણું છે.
બહુ સભાનતાથી જ મેં મારા મૂને જતન કરીને ચાલ્યો છે. હવે એ કોળિયામાં ખોળિયામાં અજવાળું કરી અને એના નામની સવાર પાડવી છે. સૂફી બાની અને વેદ અને ઉપનિષદની સરવાણી સાથે, એટલે આપણો વેદનો ઋષિ એમ કહે છે, અહમ બ્રહ્માસ્મિ, મારો ઓંકાર અને હુંકાર એક જ છે. પણ કેટલાકને બ્રહ્મમાં ખબર નથી પડતી, બ્રહ્મમાં ખબર પડે છે. માત્ર ઉચ્ચાર શુદ્ધિ નહીં, ઉદ્ગાર શુદ્ધિની પણ વાત છે. આ અહમ બ્રહ્માસ્મિ એટલે હું બ્રહ્મ છું, અને હું એટલે તું નહીં, મારા હુંમાં ઓગળી ગયેલો તું, જેને દુનિયા અદ્વૈત કહે છે. એ અહીંયા સંગીતનું પણ શબ્દ છે અને શબ્દનો પણ સ્વર છે. અહીંયા શાંતિ પણ છે અને કોલાહલ પણ છે. અહીંયા જ્યાં જીવન શરૂ થાય છે ત્યાં જ મૃત્યુ શરૂ થાય છે. જ્યાં શ્વાસ લેવાય છે ત્યાં જ એની એક્સપાયરી ડેટ ઉચ્છવાસ નક્કી કરી આપે છે. પણ આ હું એને મારે સ્થિર ટટ્ટાર સમજણો અને સમજ્યા પછીનો ના સમજ રાખવો છે. બાળકનું સ્મિત બાળકને ખબર નથી ને એટલે આટલું નિર્દોષ હોય છે. બાળકને ખબર પડવા માંડે છે ને ત્યારે એ સ્મિત માણસનો ચહેરો બની જાય છે. મારે આ બધું સમજ્યા પછી મારા નિર્દોષ સ્મિત તરફ આગળ વધવું છે. જે મિત્રો ક્યારેક જીવનની સાંજ પાડતા હતા એ મિત્રોએ સવાર પાડી, અને આપણે ફરી પાછા રંગતને સંગતને ઉજવી શક્યા. આથી વિશેષ રૂડું શું હોઈ શકે? આ રૂડું શબ્દનો અનુવાદ હું નહીં કરી શકું. અત્તરની શીશી, પરફ્યુમની બોટલ અકબંધ રાખીને જે અસ્તિત્વની સુગંધ છે એને અવાજ અને શબ્દોથી, સ્વર અને મિજાજથી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આ મુખ્ય કાર્યક્રમ હતો. હવેનો મુખ્ય કાર્યક્રમ ચા અને નાસ્તો પણ છે. આજે ઘણા દિવસે આપણે મળ્યા છીએ ત્યારે ચહેરો ભૂલાઈ ન જાય એટલે નહીં, પણ આંખોમાં ભીના ઓછી ન થાય એનો સરવાળો ફરીથી માંગવો છે. દર વર્ષે એક સવાર સાહિત્ય, સ્વર, સંગીત અને અંકિતને નામ ન કરી શકીએ. હું મારા વિશે બોલું છું ત્યારે ઈશ્વર જ બોલે છે, હું તો નિમિત્ત છું એમ સમજીને ઈશ્વરને દાદ આપજો. હવે પછીની આ સંગીતની પ્રસ્તુતિ ભાવિનભાઈ રજૂ કરે પહેલા ત્રણેય મિત્રોનો આપણે હૃદયપૂર્વક આભાર માનીએ. કેવું સુંદર લાગે છે સ્ટેજના એક ખૂણા ઉપર બીલી પત્ર અને બીજે પ્રભુને પત્ર. પછી શંભુને શરણે જવાનું નથી, શંભુ જ આપણા શરણે છે. એક કાગળ કવિતામાં લખવો છે, છેલ્લો કાગળ. હું તો લખું જ છું એને, પણ એનો પણ મને મળે છે એની પ્રતીતિનો કાગળ. પ્રિય પ્રભુ, તારો કાગળ રોજ મળે છે, તડકો જાણે થઈ ટપાલી તારો કાગળ લાવે, તડકો જાણે થઈ ટપાલી તારો કાગળ લાવે, કુદરત જાણે તારા અક્ષર ખૂબ વાલથી વાવે, રોમ રોમ ને કર વળે છે તારો કાગળ રોજ મળે છે, પરબીડિયું ઉઘડે ને
એમ જ ઉઘરે સુગંધ સંબોધનમાં ઝાકર વાંચી તાજો થાય સંબંધ પ્રેમ આ તારો પળે પળે છે તારો કાગળ રોજ મળે છે તું ઉકલે ને જન્માક્ષરને ટાઢક વળતી લાગે તું ઉકલે ને જન્માક્ષરને ટાઢક વળતી લાગે મારું જીવતર તારા માટે શ્વાસે શ્વાસે જાગે સપના જેવી સાંજ ઢળે છે તારો કાગળ રોજ મળે છે મૂંગો બાળક સાદ કરે ને એવો મારો સાદ મૂંગો બાળક સાદ કરે ને એવો મારો સાદ તું પણ બોલે શબ્દ વગરનો તો પણ તું વરસાદ ચોમાસામાં આંખ ગળે છે તારો કાગળ રોજ મળે છે લિખી તંગ હું વાંચું ત્યાં તો તું ઊભો છે સામે લિખી તંગ હું વાંચું ત્યાં તો તું ઊભો છે સામે આવી રીતે મળતો હો તો કાયમ માટે જામે તું મારામાં ઓગળે છે તારો કાગળ રોજ દરરોજ મળે છે मकसद भी जुबान पर लाया नहीं इतना दिया सरकार ने मुझको दामन मेरे भरा नहीं जितना दिया अरे जितना दिया सरकार ने मुझको उतनी मेरी औकात नहीं ये तो कर्म है उनका वरना मुझ में कोई ऐसी बात अजल के बल पे मुकद्दर को बदलते देखा मैंने अच्छे अच्छों को गिरते देखा कितने नादान हैं जो करते हैं अपने बुलंदी पे गुरूर कि मैंने चढ़ते हुए सूरज को भी ढलते देखा आज का ये जो चढ़ा हुआ सूरज है वो जरूर ढलेगा शायद इस मंच पर अंकित या भावी नहीं रहेंगे लेकिन संगीत और शब्द दोनों जिंदा रहे ऐसे आशीर्वाद हमेशा बना रहेगा थैंक यू એટલે મને બહુ આનંદ થાય છે કે આમ બધા સવારે જે થોડા ઘણા જતા રહ્યા ને એ લોકો જોવા આવ્યા હતા કે આને પત્રમાં ખરેખર શું ઉકાળ્યું છે અને આમ પણ બીજાના પત્રો વાંચવાની જ આપણને ટેવ હોય છે આપણા તો સાચવીને જ રાખતા હોઈએ છીએ અભી ઇસ દુનિયામાં નહીં રહા નરેન્દ્ર ચંચલજી કી બાત કરતે હૈ જિન્હોને માતા કી ભક્તિ કે બહોત સારે ગાને उन्होंने एक बहुत प्यारा सा सूफी गाना गाया था सुनिएगा हो गया यार हो यारा
कि तू यहाँ मुसाफिर है, ये सराय पानी है, चार रोज की महिमा तेरी जिंदगानी है, तेरी जिंदगानी है, तेरी जिंदगानी है, जन जमीन जर केवल कुछ न साथ जाएगा, खाली हाथ आया है, खाली हाथ जाएगा, खाली हाथ जाएगा, खाली हाथ जाएगा, जान कर भी अनजाना कर रहा है दीवाने, अपनी उम्र फानी पर तन रहा है दीवाने, तन रहा है दीवाने, तन रहा है दीवाने, इस कदर तू खोया है इस जहां के मीने में, तू खुदा को भूला है फंस के इस जमेले में, फंस के इस जमेले में, फंस के इस जमेले में, कर गुनाहों से दारो आगे बस संभल जाए, आगे बस संभल जाए, आगे बस संभल जाए, दम का क्या भरोसा है, जाने अब निकल जाए, जाने अब निकल जाए, जाने अब निकल जाए, मुट्ठी बांध के आने वाले अल्लाह, मुट्ठी बांध के आने वाले उसके हाथी है और न उसके हाथी है, पग जो बन के चलती थी अपनी शान शौकत पर, शम्मा तक नहीं जलती आज उनकी गुर्बत पर, आज उनकी गुर्बत पर, आज उनकी गुर्बत पर, अदना हो या आला हो सबको लौट जाना है, सबको लौट जाना है, सबको लौट जाना है, मुफलिसों का मंजर का कब्र ही ठिकाना, कब्र ही ठिकाना है, कब्र ही ठिकाना है, जैसी करनी जैसी करनी वैसी मरनी आज भी आकर पाएगा, सबको उठाकर चलने वाला एक दिन ठोकर खाएगा,